હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પાનશોટ બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા 5 થી 6 નાગરવેલના પાન લઈ લીધા છે. તેને સારી રીતે ધોઈને તેની પાછળ દાંડલીનો ભાગ હોય તે કાપીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. ત્યારબાદ આ મિક્સર જારમાં આપણે નાગરવેલના પાનને હાથેથી તોડીને ઉમેરી દઈશું. હવે આપણે બધા જ પાન તોડી લીધા છે, તો તેમાં આપણે 2 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું. 2 ચમચી જેટલું ખમણેલું સૂકું ટોપરું ઉમેરી દઈશું અને ત્યારબાદ 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું. ખાંડને તમે અહીંયા વધુ કે ઓછી કરી શકો છો. સાથે આપણે પાનશોટનો કલર સરસ આવે તેના માટે 1 ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરી દઈશું. તે એકદમ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. આ સાથે આપણે તેમાં 1 ચમચી ગુલકંદ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈશું. પેસ્ટમાં આપણે અત્યારે કશું જ ઉમેર્યું નથી, આવી દરદરી પેસ્ટ તૈયાર કરી છે. હવે આપણે તેમાં 5 થી 6 બરફના ટુકડા ઉમેરી દઈશું અને ફરી પાછું એકવાર પેસ્ટને વાટી લઈશું. તમે જોઈ શકો છો કે બરફ ઉમેર્યા બાદ આપણી પેસ્ટ કેવી સરસ તૈયાર થઈ છે અને તેનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે. તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આ પેસ્ટને કાઢી લઈશું. આ પેસ્ટને તમે એરટાઈટ ડબ્બામાં ફ્રીજમાં 6 થી 8 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને જો બરફની ટ્રેમાં તમે જમાવી દો તો તમે આને 5 થી 6 મહિના માટે ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. હવે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે 3 ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણો પાનશોટ એકદમ ક્રીમી બને તેટલા માટે આપણે તેમાં 2 ચમચી જેટલો વેનીલા આઈસક્રીમ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે 400 ગ્રામ જેટલું એકદમ ઠંડુ દૂધ ઉમેરી દઈશું. તમે અહીંયા આઈસક્રીમની જગ્યાએ ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુઓને આપણે ચલાવી લઈશું. તો આપણો પાનશોટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને તે કેટલું ઘાટું અને ક્રીમી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈ લઈશું અને તેમાં આ પાનશોટને સર્વ કરીશું. આ પાનશોટ પીવામાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે એકવાર જરૂરથી બનાવજો. હવે આપણે તેમાં 1/2 ચમચી વેનીલા આઈસક્રીમને ઉમેરી દઈશું અને સાથે તેને આપણે ટૂટી ફ્રૂટી અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે આપણો પાનશોટ. તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને તે એકદમ બજાર જેવું તૈયાર થયું છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ પાનશોટની રેસીપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.